નમસ્કાર દોસ્તો, જોબશ્રીદેવ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી કે જેમાં આપણે જોશું SSD GD કોન્સ્ટેબલ 2024ની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં તમે એપ્લાય કઈ રીતે કરી શકશો, સેલરી શું મળવા પાત્ર રહેશે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, એજ લિમિટ શું છે અને કોણ કોણ એપ્લાય કરી શકે છે તે આપણી બધી ડિટેલ જોવાના છે. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો મિત્રો, હવે આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોનું ફૂલ નોટિફિકેશન જોવા માટે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે મારી ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો. ત્યાં તમને આ જોબ માટેની પૂરેપૂરી માહિતી આપેલી છે, તો આપણે હવે તેમાંથી માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ પર આવી જશો. અહીં તમને જોવા મળશે SSC GD કોન્સ્ટેબલ રિક્વાયરમેન્ટ 2025 એપ્લાય ઓનલાઈન ફોર 39,841 પોસ્ટ. ફૂલ ડિટેલ આપણે જોઈશું તો તેમાં અહીં નીચે ડિટેલ આપેલી છે તે આપણે જોઈએ. તો તેમાં છે કે આ ભરતીનું જે બહાર પાડનાર સંસ્થા કઈ છે, તો તે સંસ્થા છે સ્ટાફ સિલેક્શન કમિશન, એટલે કે SSC દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટનું નામ છે તે કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી છે, એટલે કે GD માટેની ભરતી છે. તેમાં કયા કયા ડિપાર્ટમેન્ટમાં ભરતી થવાની છે, તો પહેલાં તો બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSF માટે ભરતી થવાની છે. ત્યારબાદ જનરલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ CISF તેમના પર ભરતી થવાની છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF, ત્યારબાદ ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ITBP, ત્યારબાદ સશસ્ત્ર સીમા બળ SSBમાં પણ ભરતી થવાની છે. ત્યારબાદ સેક્રેટરીએસ સિક્યોરિટી ફોર્સ SSF માટે પણ ભરતી થવાની છે. ત્યારબાદ રાઇફલમેન તેમના માટે પણ ભરતી થવાની છે, ઇન આસામ રાઇફલ માટે ભરતી થવાની છે. ત્યારબાદ સ્નોઈ ઇન NCB માટેની પણ ભરતી થવાની છે. એમ ટોટલ મળીને 39,841 પોસ્ટ ઉપર ભરતી થવાની છે. હવે આપણે જોઈ લઈએ કે કોણ કોણ એપ્લાય કરી શકે છે આ પોસ્ટ માટે. તો મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે, એની ઓફિશિયલ વેબસાઇટ અહીં આપેલી છે. સેલરી મળવાપાત્ર છે તે 21,700 લઈ લઈને 69,100 સુધી મળવાપાત્ર રહેશે. હવે સિલેક્શનની પ્રોસેસ કઈ છે, તો તેના માટે તમારે CBT આપવાની રહેશે, PET આપવાની રહેશે, PST ટેસ્ટ આપવાની રહેશે. જોબ લોકેશન છે તે ઓલ ઇન્ડિયા છે, તમને ઓલ ઇન્ડિયામાં જોબ મળી શકે છે. એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ છે તે 18 વર્ષથી લઈને 23 વર્ષની છે. એજ રિલેક્સેશન તેમના મળવાપાત્ર રહેશે. એપ્લિકેશન ફી છે તે જનરલ અને OBC માટે 100 રૂપિયા છે, બાકી કોઈની એપ્લિકેશન ફી ભરવાની રહેતી નથી. અને તમે ફી છે તે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી કરી શકો છો. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તેમાં 10 પાસ છે, તેનાથી વધારે પણ હોય તે પણ એપ્લાય કરી શકે છે. અહીં એપ્લાયની પ્રોસેસ આપેલી છે તમે જોઈ શકો છો. ઓફિશિયલ વેબસાઇટ તમને આપી દીધેલી છે, તેના પર જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ અહીં અગત્યની તારીખો આપેલી છે, આપણે જોઈએ તો આ એપ્લિકેશન શરૂ થવાની તારીખ કઈ છે, તો 5 સપ્ટેમ્બર 2024થી એપ્લિકેશન શરૂ થશે. અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 14 ઓક્ટોબર 2024 છે. અને એક્ઝામની અંદાજિત તારીખ છે તે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લેવામાં આવશે. હવે એપ્લાય કરવા માટેની લિંક અહીં આપેલી છે, ત્યાં જઈને તમે એપ્લાય કરી શકો છો. અને જો તમે નોટિફિકેશન ડાઉનલોડ કરવા માગતા હોય તો તેની લિંક પણ અહીં આપેલી છે, તેના પર તમે ઓફિશિયલ નોટિફિકેશન છે તે વાંચી શકો, ડાઉનલોડ કરી શકો છો અને બધી માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.